દિયોદરમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ. નસીબના જોરે ભાજપે સીટ કબજે કરી. પ્રમુખ તરીકે ઉત્તમસિંહ વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે અમરબેન હરસંગજી ચૌહાણ વિજય થયા. કોરોના મહામારી વચ્ચે 9 સપ્ટેમ્બરે દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેને લઈને કોંગ્રેસ ભાજપના હોદ્દેદારો એડી ચોટીના જોર લગાવી રહ્યા હતા. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોય ત્યારે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં હાલ 22 પૈકી 11 સભ્યો કોંગ્રેસના અને 11 સભ્યો ભાજપના હોવાથી પ્રમુખ કોણ બનશે તે મામલે રાજકારણ ગરમાયું હતું. ત્યારે 9/9/2020ના રોજ ચૂંટણી પંચના જાહેરનામા પ્રમાણે તાલુકા પંચાયતના અધિકારી અને ચૂંટણી અધિકારી તેમજ પોલીસ સ્ટાફ હાજરીમાં દિયોદર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ પાસેથી ભાજપે સીટ કબજે કરી છે. ભાજપ અને કોંગ્રેસ પાસે 11-11 સભ્યો હતા. આવી પરિસ્થિતિમાં કોઈ એક પક્ષે પ્રમુખ પદ મેળવવા માટે બીજા પક્ષના સભ્યોને પોતાની બાજુ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે રાજકીય ખેંચતાણ વચ્ચે ચૂંટણીમાં ટાઈ પડી હતી ત્યારે ચિઠ્ઠી ઉછાળવાથી ભાજપનો વિજય થયો છે. નવા ચૂંટાયેલા પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલાએ મીડિયા સામે જણાવ્યું હતું કે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ મોવડી મંડળ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમે સર્વસંમતિ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી વરણી કરી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો આભારી છું. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર. પ્રદેશ મોવડી મંડળ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ, દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ અને મારા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો, સૌ સર્વસંમતિથી દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખના ઉમેદવાર તરીકે મારી વરણી કરી એ બદલ હું સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમનો આભારી છું. સાથે સાથે છેલ્લા 2.5 વર્ષની અંદર દિયોદર તાલુકાની અંદર રાજકીય રીતે આગેવાનો અને તાલુકા પંચાયતનું શાસન જેમના હાથમાં હતું એમણે તાલુકાની અંદર કંઈ પણ કામગીરી ના કરતા પબ્લિકને ખૂબ અસંતોષ હતો અને જેનું કુદરતી સ્વરૂપે અમને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર મારી અને બેન શ્રી અમરબેનની એક ચિઠ્ઠી દ્વારા જે અમે વિજેતા બનેલ છીએ તે બદલ સમગ્ર ટીમનો, તાલુકા પંચાયત કર્મચારીગણનો, પોલીસ સ્ટાફનો અને પત્રકાર મિત્રોનો સૌનો આભાર માનું છું. અસ્તુ, ભારત માતા કી જય.